ઓળી કરી ને હા ત્યારથી મને કઈક જીવ આવ્યો તો હું મરી ગયેલો હતો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. ગુજરાતમાં અત્યારે ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે અને મારું ચિંતાનું કારણ એક જ છે કે જે વ્યક્તિ પથારીવશ હોય, પેરાલાઇઝ હોય, એમનું શું? ગરમીના કારણે આ લોકોની સ્થિતિ એટલી દયનીય હોય છે કે ગરમીના કારણે આ લોકો પથારીમાંથી ઊભા નથી થઈ શકતા, પડખું નથી ફરી શકતા અને આ દયનીય સ્થિતિના કારણે એમની પીઠ પર ગુમડા થઈ જાય છે, ફરફોલા થઈ જાય છે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને ગુજરાતની અંદર જેટલા પણ પેરાલાઇઝ પર્સન હોય, પથારીવશ હોય, એમના માટે આપણે તાત્કાલિક કુલરની વ્યવસ્થા કરીએ છીએ. જે વ્યક્તિ પેરાલાઇઝ હોય એમની ઘરે જઈને આપણે આ કુલર ફિટ કરવાના છીએ. જે વ્યક્તિની ઘરે ઇલેક્ટ્રિસિટી નથી તો એમને ઇલેક્ટ્રિસિટી ફિટ કરશું અને કુલરની વ્યવસ્થા કરીએ છીએ. બસ તમને બધાને એટલું કહીશ કે તમારી આસપાસ જેટલા પણ પેરાલાઇઝ પર્સન હોય, જરૂરિયાતમંદ હોય, જેમની આગળ પાછળ કોઈ ન હોય તો અમારો સંપર્ક જરૂર સાધજો. અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ શુભકામની. તમે રાજી છો ને? આ તમારી આટું અત્યારે કુલર લેવો છું. કુલર તમને ગરમી થાય ને તો એની આટું લેવો છું. બરોબર, જે હોય તમારે ભગવાન સારું આશીર્વાદ આપજો મને. બોલે બાપુ સારું કરશે તમારું. હા હા વાહ, જીવ છે ને, જીવનું સારું કરશે તમારું. બોલે બાપુ સારું કરશે. હા, દેવ છે ને, મોટા મોટો દેવ છે. એ કોઈનું ભાડે નથી રાખતો. આપી દે છે, રોકડે રોકડું. વાહ, સરથી હિસાબ કરો ને, દેવાળું નવી છે. કુલર અમે એવા વ્યક્તિને આપી છે કે જે પથારી વય પણ પેરાલિસિસ વાળો હોય. તમે એવું મને યાદ કરજો, યાદી મને લખાઈ દેજો. બરાબર, હાલો, જય માતાજી. વાહ ભાઈ, વાહ ભાઈ. અમારા ગોપાલભાઈ લેવા છે રાજીમાના મનગમતા ગોટા. તો રાજીમાને આજે મળવા જઈ રહ્યો છું, ઘણા ટાઈમે જઈ રહ્યો છું. એમનો પાણીનો ટાંકો તૂટી ગયો છે તો એ પણ આપીશ અને માજીને કુલર પણ આપીશ. પણ એમના પ્રિય ગોટા પણ મેં પહેલેથી મંગાવી લીધા અમારા ગોપાલભાઈ પાસે. તો મળીએ આપણે રાજીમાને. ઓળખાણ પડી છે? નીતિનભાઈ. હે? નીતિનભાઈ કેમ છો, મજામાં? હું આમ ભાડું તો મારો બાપ એટલે મને મેળવ નહીં ગયો ત્યાં. તમારી હાટું હું લેવો છું. મારો શું હશે? પાક છે તમારા પ્રિય ગોટા. મારો વાડી નો, મારો બાપીને મારો આવે તો ને મારો કરડ વરડ. ક્યાં બિહાર માં છો? મેં કીધું મને મળ્યો નથી. હું બિહાર નતો ગયો, હું અહીંયા ગુજરાતમાં આટા મારું છું. કઈ આ બાવાજી નો છોકરો કહેતો આ બેહો ભાઈ મારા. હું અહીંયા તો ખુરશી લઈ આવ. ના ના, ખુરશી. તમારી તબિયત કેમ છે? બહુ સારી છે. મારા આવે તારો ભાઈ જાય ભોગ. હું કહેતી બીજું કોણ છે ભાઈ? લાલાભાઈ છે. અરે લાલભાઈ કેમ બાપા? આજુબાજુ બધા કેવાનું ગાવ મારે ઘરે બેહવા અને ખાવું કુલર ની હવા. બરાબર, અને ગોટા એ પછી ખાજો તમે. બરાબર, એ વીજ અકડી ગઈ થી પછી બાકી તમારી તબિયત સારી ને? પૈસા મોજ કરવાની હજી પાછા બીજા પૈસા છે ને, આપતો જાઉં. શાંતિભાઈ હતા કે તમને કે રાજીમાં
મારે મકાન જોવા આવું તમને વીજ પડી મકાન કોકન બે તો નથી મને ગોટી વાત મારે તમે અહીંયા ઉપર બેઠા પછી મારે કેમ નથી બેહો તમે ના ના અહીંયા બેહો તમે નહીં તો બે તો મને અહીંયા બેહ તો મને તમે અહીંયા બેહો પણ આ શાંતિ થાય ના ના નહીં તમે અહીંયા બેહો હું નીચે બેઠો ના એવું ન હોય ને મારા બાપ આમ તો મારા હજમાન કેવા અમારે તમારી સિવાય અમારે લગ્ન ન થતા પેલા હા કેમ રહો છો હું પાછો આવે કોને દીજી દુકાન આવે ને દીજી ના પૂછ્યો હોય તેને હામાં જ રહેશે એટલે તમને બતાવી અને ઓલા અને આ ભાઈ કોણ છે આ એક ગોવિંદભાઈ મોહનભાઈ અને બીજું છે ગોર્ધનભાઈ મોહનભાઈ એ વિઠ્ઠલભાઈ કહો જે તમે કહો ને એના બાપુ નામ ગોવિંદભાઈ છે હા સમજાણું અને એનો ભાઈ ઈવડે ગોર્ધનભાઈ કહો એ થી નાનો ભાઈ છે એનો પત્રી તો એટલે ન્યાદ રહે છે ને એ બધા ન્યાદ રહે ઓકે ઓકે હા જય માતાજી રૂકુ નિકુંજ ચાર વર્ષથી પથારી વર્ષ હા બે મહિના થતો હા ખાતા પીતા લગન તો આમ થોડા હાલતા પછી વાઘમસી ની બહુ લીધી ને પછી પૈસા પૂરા થઈ ગયા પછી મેં કીધું હવે ન્યાથી લો આંબોડી થી આંબોડી કાર્ડ કાઢ દીધું ને તો હવે ન્યાથી લઉં છું મને ખબર છે ખજૂરભાઈ સવો એ ઓળખી તો જાવ ને ભાઈ મને તમે આશરો કરી દીધો તમારે હજુ કુલર લેવો છું હા સારું સારું લો બાપા તમારું ભગવાન હજી સારું કરશે મજાનું કામ કરી રહી છે અમારી સાથે ગોપાલભાઈ છે રાકેશભાઈ છે અને આ બે અમારા સરસ મજાના ભાઈઓ છે જે અમારી આરે કાળા તડકામાં રખડી રહ્યા છે તો હવે સીધા જશું બીજા ઘરે મજામાં મારે છે હવે કાંઈ કાંઈ તબિયત સારી ને તબિયત સારી પણ હવે કાંઈ વીમો હશે હા માટે આટલું છે કુલર થકી લોકોની સેવા રોજ ચાલુ રહેશે આ વસ્તુ કરવાનું કારણ એક જ છે કે ઉનાળામાં જે પણ વ્યક્તિ પેરાલાઇઝ છે પથારી વર્ષ છે એમની ચામડી છોલાઈ જતી હોય છે ગરમીના કારણે તો તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ હોય તમામ લોકોને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય કૃષ્ણ